પ્રણામ માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ ચાર નમસ્તે વિદ્યાર્થીઓ પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણ જેમાં દાખલા નંબર દસ સુધી આપણે આગળની વિડીયોમાં શીખી ગયા છીએ હવે દાખલા નંબર અગિયારથી શરૂ કરીએ આપણે દાખલા નંબર અગિયાર સૂચના મુજબ કરો રામુ કેટલીક શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો તેણે એક પંચમ ભાગના ટામેટા અને એક તૃત્યાંશ ભાગના બટાકા ટીનુને આપ્યા રામુ પાસે કેટલીક શાકભાજી છે જે શાકભાજી તે તેના મિત્રોને આપવા ઈચ્છે છે બટાકા અને ટામેટામાંથી એક પંચમાંશ ભાગના ટામેટા અને એક તૃતીયાંશ ભાગના બટાકા તેને ટીનુને આપ્યા મીનુને બે પંચમાસ ભાગના ટામેટા અને ત્રણ સષમાંસ ભાગના બટાકા આપ્યા અને દીનુને બાકીની શાકભાજી આપી તો ટીનુએ મેરવેલ ભાગ પર લાલ રંગનું વર્તુળ કરો મીનુએ મેરવેલ ભાગ ઉપર લીલા રંગનું વર્તુળ કરો અને દીનુને મરેલ ભાગ પર પીરા રંગનું વર્તુળ દોરો અહીં રામુ કેટલીક શાકભાજી તેના મિત્રો ટીનુ મીનુ અને દીનુને આપવા માગે છે તો જે ભાગ તે તેના મિત્રોને આપવા માગે છે તે ભાગ આપણને અહીં અંશ એટલે કે અપૂર્ણાંકમાં આપેલો છે જે આપણે સોળ સત્તર અઢાર કુલ અઢાર બટાકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કુલ ટામેટા છે તો તેમાંથી તેના મિત્રોને કેટલો ભાગ મળશે જેના માટે આપણે થોડી નાની ગણતરી કરવી પડશે પણ અહીં ગણતરી માટે જગ્યા ન હોવાથી આ ગણતરી આપણે ચોપડામાં કરીશું આપણે જોયું તો બટાકામાં કુલ બટાકા અઢાર હતા ટામેટામાં કુલ ટામેટા વીસ હતા તો દિનુએ તેના મિત્રોને જે શાકભાજી આપવાની છે તેની ગણતરી આપણે નીચે મુજબ કરીએ તો ટીનુને આપેલ શાકભાજી ટીનુને કેટલા ભાગની શાકભાજી મળશે એટલે કે કેટલા ટામેટાને કેટલા બટાકા મળશે તો ટીનુંને કુલ ટામેટામાંથી એક પંચમશ ભાગના ટામેટા મળશે ટીનુને કેટલા મળશે કુલ ટામેટા કુલ કેટલા છે વીસ તો વીસમાંથી એક ભાગના ટામેટા દિનુને મળશે એટલે કે વીસ માંથી એક પંચમાંશ ભાગ વીસમાંથી કેટલા મળશે એક પંચમાંશ ભાગ મળશે એટલે કે વીસ ગુણ્યા એક પંચમાસ વીસ ગુ એક પંચમાસ આપણે વીસ અને એક પંચમાસનો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કેવી રીતે કરીશું આપણે તો અહીં આપણે ગુણાકાર છેદ ઉડાડીને કરીશું તો વીસ જે છે એ એક સાથે ગુણાકાર થશે વીસનો ગુણાકાર ક્યાં થશે એકની સાથે થશે એટલે વીસ એકા વીસ અને છેદમાં આપશે પાંચ હવે આપણે જોઈએ નાની સંખ્યા પાંચ છે તો પાંચનો ઘડિયો બોલીએ તો પાંચના ઘડિયામાં વીસ આવે ખરા તો હા પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ તો અહીંયા આપણે છેદ ઉડાડ દઈએ એટલે કે બંને સંખ્યા ચેકી દેવાની અને જવાબ આવ્યો આપણો ચાર તો પાંચ ચોક વીસ એટલે ચાર જવાબ આવશે એ ચાર આપણે ઉપર અંશમાં એટલે કે વીસ મોટી સંખ્યા છે ત્યાં લખીશું ચાર પંચ પાંચ ચોક વીસ એટલે કે ટીનુને ટામેટાના કુલ ભાગમાંથી એક પંચમશ ભાગમાંથી ચાર ટામેટા મળશે એક તૃતીયાશ ભાગના બટાકા એક તૃતીયાંશ ભાગના બટાકા આપવાના છે બટાકા કેટલા છે કુલ અઢાર તો અઢાર માંથી એક તૃતીયાંશ ભાગ ટીનુને આપવાનો છે એટલે કે અહીં આપણે અઢાર ગુણ્યા એક તૃતીયાંશ કરવા પડશે તો અઢારનો ગુણાકાર એક સાથે કરીએ તો અઢાર ગુણ્યા એક એટલે અઢાર એકા અઢાર અને છેદમાં આવશે ત્રણ હવે ત્રણનો ઘડિયો આપણે અઢાર આવે ત્યાં સુધી બોલવાનો બંનેનો ભાગાકાર કરવાનો છે શું કરવાનો છે ભાગાકાર જેમાં આપણે ઊભો ભાગાકાર કરીએ તે રીતે જ ભાગાકાર પણ કરી શકાય તો આ રીતે આપણે જોઈએ અઢાર ભાગ્યા ત્રણ તો ત્રણનો ઘડિયો અઢાર આવે ત્યાં સુધી બોલો તો ત્રણ છક અઢાર એટલે શૂન્ય થશે બાદ બાકી તો કેટલો જવાબ આવ્યો છ જવાબ આવ્યો આપણે ત્રણ અને અઢાર બંને ચેકી દેવાના અને ઉપર અંશ અંશમાં લખીએ છ તો છ બટાકા મળશે એટલે કે કુલ શાકભાજી જે બટાકા અને ટામેટા કુલ શાકભાજી કુલ શાકભાજી છે તેમાંથી ચાર ટામેટા અને છ બટાકા ટીનુને આપે છે હવે મીનુને આપેલ શાકભાજી મીનુને કેટલી શાકભાજી મળશે તો મીનુને બે પંચમંશ ભાગના ટામેટા આપે છે તો કુલ ટામેટા કેટલા છે તો કુલ ટામેટા છે વીસ એ વીસમાંથી બે પંચમશ ભાગના ટામેટા તેને મીનુને આપ્યા છે તો 20 માંથી બે પંચમાસ એટલે કે અહીંયા આપણે વીસ ગુણ્યા બે પંચમાસ કરીશું હવે વીસનો ગુણાકાર બે સાથે થશે વીસનો ગુણાકાર બે જોડે કરવાનો એટલે વીસ ગુણ્યા બે વીસ ગુણ્યા બે અને છેદમાં આવશે પાંચ તો હવે આપણે વીસ અને પાંચનો ભાગાકાર કરીએ વીસ અને પાંચનો ભાગાકાર કરીશું તો વીસ ભાગ્યા પાંચ તો પાંચ ચોક વીસ બંનેની બાદ બાકી કરીએ તો છેદ ઉડાડ દઈએ એટલે પાંચ ચોક વીસ હવે વધે છે ચાર ગુણ્યા બે તો ચાર દુ આઠ આઠ ટામેટા મીનુને મળશે હવે ત્રણ સષમાંશ ભાગના બટાકા પણ આપે છે તો બટાકા કુલ અઢાર છે એ અઢારમાંથી ત્રણ સષમાંશ ભાગના બટાકા આપે છે ત્રણ સઠમા ગુણ્યા ત્રણ અને છેદમાં આવશે છ હવે આપણે અઢાર અને છ નો બંનેનો ભાગાકાર કરીએ શું કરીશું અઢાર અને છ બંનેનો ભાગાકાર કરીશું અઢાર ભાગ્યા છ તો છ નો અઢાર આવે ત્યાં સુધી બોલો છ એક છ દુ બાર છ તરી અઢાર અઢાર માંથી અઢાર બાદ કરીએ એટલે મીનુને મળશે આ રીતે શાકભાજીમાંથી મીનુને કેટલી શાકભાજી આપશે આઠ બટાકા આપશે અને નવ સોરી આઠ ટામેટા આપશે અને નવ બટાકા આપશે હવે દિનુને આપેલ શાકભાજી તો દિનુનો ભાગ કેટલો હતો દિનુનો કોઈ ભાગ આપેલ નથી અપૂર્ણાંકમાં કે જે વધે છે એ બધો ભાગ દિનુનો તો દિનુને કેટલા શાકભાજી મળશે તો ટામેટાની ગણતરી કરીએ ટામેટા કુલ કેટલા છે વીસ તો વીસ ટામેટા છે એ વીસ ટામેટામાંથી ટીનું તો ટીનુને કેટલો ભાગ આપવામાં આવે છે ચાર ટામેટા વીસમાંથી ચાર ટામેટા ટીનુંને આપવામાં આવે છે અને આઠ ટામેટા મીનુને આપે છે તો વીસમાંથી ચાર ટામેટા જે ટીનું આપ્યા તે બાદ થશે અને આઠ ટામેટા જે મીનુને આપ્યા તે પણ બાદ થશે એટલે વીસમાંથી આપણે આઠ ને ચાર બાર બાર બાદ કરીશું એટલે વધે આઠ ટામેટા તો આઠ ટામેટા દીનુને મળશે હવે બટાકા તો બટાકા કેટલા મળશે તો કુલ બટાકા કેટલા છે અઢાર તો કુલ અઢાર બટાકામાંથી ટીનુને છ બટાકા આપેલ છે જે છ બટાકા આપણે બાદ કરીશું અને મીનુને નવ બટાકા આપેલા છે જે નવ બટાકા પણ આપણે બાદ કરીશું તો અહીં આપણે બાદ બાકી કરીએ તો અઢારમાંથી છ બાદ કરવાના અઢારમાંથી છ બાદ કરીએ તો વધે બાર બારમાંથી નવ બાદ કરવાના બારમાંથી નવ બાદ કરવાના તો બારમાંથી નવ બાદ કરીએ તો વધે ત્રણ એટલે કે ત્રણ બટાકા દિનુને મળશે તો આ રીતે ત્રણેય મિત્રોને તે આપેલ ભાગ પ્રમાણે શાકભાજી વેચે છે તો આ રીતે ટીનું મીનુ દિનુ ટીનું મીનુ ને ટામેટા અને બટાકા આપે છે એમાં જે ભાગ ટીણુને મળેલ છે તેની ઉપર લાલ રંગનું વર્તુળ કરીશું મીનુને મળેલ શાકભાજી ઉપર આપણે લીલા રંગનું વર્તુળ કરીશું અને દીનુને મળેલ શાકભાજી ઉપર આપણે પીરા રંગનું વર્તુળ કરવાનું છે નંબર બે પિંકી વીસ ચોકલેટ તેના મિત્રોને આપવા ઈચ્છે છે પિંકી પાસે વીસ ચોકલેટ છે જેમાં એક ચતુર્દાંશ ભાગની ચોકલેટ નિશાને આપે છે એક પંચમંશ ભાગની ચોકલેટ દિશાને આપે છે બે પંચમંશ ભાગની ચોકલેટ સીમાને આપે છે નિશાને મળેલા ભાગ ઉપર વાદળી રંગ દિશાને મળેલ ભાગ ઉપર નારંગી રંગનું વર્તુળ અને સીમાને મળેલ ભાગ ઉપર જાંબલી રંગનું વર્તુળ તથા બાકી વધેલા ભાગ ઉપર કાળા રંગનું વર્તુળ દોરો તો અહીં તે તેના દરેક મિત્રોને જે ભાગ આપવા માંગે છે તેમ આપણે ગણતરી દ્વારા શોધીશું જે આપણે ચોપડામાં ગણતરી કરીશું કુલ ચોકલેટ વીસ ચોકલેટ આપેલી છે તો કુલ ચોકલેટ વીસમાંથી તે તેના નિશા દિશા અને સીમા ત્રણેય મિત્રોને આપેલ ભાગ પ્રમાણે વેચવા માગે છે તો એની વહેંચણી આપણે ગણતરી દ્વારા નીચે મુજબ કરીશું નિશાને એક ચતુર્થાંશ ભાગ એટલે કે કુલ વીસ ચોકલેટ છે એ વીસમાંથી એક ચતુર્થાંશ ભાગની ચોકલેટ નિશાને આપે છે તો અહીં આપણે વીસ અને એક ચતુર્થાંશ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું ઉપરના દાખલાની જેમ જ હવે વીસનો ગુણાકાર એક જોડે થાય એટલે વીસ એકા વીસ અને છેદમાં ચારના ચાર વીસનો ગુણાકાર અંશ સાથે કરવાનો વીસ એકા વીસ અને છેદમાં ચારના ચાર હવે આપણે ચારનો અને વીસનો બંનેનો ભાગાકાર કરીશું વીસ અને ચાર બંનેનો આ રીતે દરેકમાં આ રીતે ઊભો ભાગાકાર કરવાનો ચારનો ઘડિયો વીસ આવે ત્યાં સુધી બોલવાનો ચાર પંચા વીસ તો વીસમાંથી વીસ બાદ કરીએ તો શૂન્ય વધે એટલે આપણને જવાબ મળે છે પાંચ તો અહીં આપણે બંને સંખ્યા ચેકી ઉપર અંશમાં પાંચ લખીશું એટલે કે પાંચ ચોકલેટ નિશાને મળશે દિશાને ભાગ આપે છે તો દિશાને મળતો ભાગની ગણતરી કરીએ કુલ ચોકલેટ છે વીસ અને દિશાને મળે છે ભાગ એક પંચમાસ તો વીસ અને એક પંચમાસનો આપણે ગુણાકાર કરીએ તો સૌપ્રથમ પ્રથમ નો ગુણાકાર એક સાથે કરવાનો તો વીસ એકા વીસ અને છેદમાં માં આપે છે પાંચ તો નીચે પાંચ લખીએ હવે વીસ અને પાંચનો ભાગાકાર કરવાનો આ રીતે દરેક વિદ્યાર્થીઓ કામમાં ઊભો ભાગાકાર કરી દેવો તો અહીંયા આપણે બંનેનો છેદ ઉડાડ દઈએ પાંચનો ઘડિયો વીસ આવે ત્યાં સુધી બોલીએ તો પાંચ ચોક વીસ એટલે ચાર ચોકલેટ દિશાને મળે છે ત્યારબાદ સીમાને મળતો ભાગ સીમાને બે પંચમાસ ભાગની ચોકલેટ મળે છે તો કુલ ચોકલેટ છે વીસ અને સીમાને મળતો ભાગ છે બે પંચમાસ તો આપણે વીસ અને બે પંચમાસનો ગુણાકાર કરીશું વીસનો ગુણાકાર બે સાથે કરવાનો વીસનો ગુણાકાર બે જોડે કરવાનો તો વીસ દુ ચાલીસ ગુણાકાર કરીને જવાબ લખી દઈએ આપણે વીસ દુ ચાલીસ અને છેદમાં પાંચના પાંચ હવે ચાલીસ અને પાંચનો ભાગાકાર આ રીતે ઊભો ભાગાકાર રફકામમાં કરવો પાંચનો ઘડિયો ચાલીસ સુધી બોલીએ તો પાંચ અઠ્ઠા ચાલીસ એટલે કે આઠ ચોકલેટ સીમાને મળશે આઠ ચોકલેટ સીમાને આપે છે હવે આપણે બાકી ચોકલેટ તો બાકી ચોકલેટ કેટલી વધી જેના ઉપર કાળા રંગનું વર્તુળ કરવાનું છે એટલે બાકી ચોકલેટ આપણે શોધવી પડે તો કુલ ચોકલેટ કેટલી છે કુલ ચોકલેટ છે વીસ એ વીસ ચોકલેટમાંથી પાંચ ચોકલેટ નિશાને આપે છે એટલે કે આપણે પાંચ બાદ કરી દઈએ ત્યારબાદ દિશાને ચાર ચોકલેટ આપે છે તો ચાર પણ બાદ કરી દઈએ અને સીમાને આઠ ચોકલેટ આપે છે તો એ આઠ પણ આપણે બાદ કરી દઈએ તો હવે કુલ કેટલી ચોકલેટ વધે આપણે જોઈ લઈએ બાદ બાકી કરીને વીસમાંથી સૌ પ્રથમ પાંચ બાદ કરો એટલે વધે પંદર પંદરમાંથી ચાર બાદ કરો એટલે વધે અગિયાર અને અગિયારમાંથી આઠ બાદ કરો એટલે વધે ત્રણ તો ત્રણ ચોકલેટ બાકી વધે છે એ ત્રણ ચોકલેટ ઉપર આપણે કાળા રંગનું વર્તુળ કરીશું તો દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પુથીમાં નિશાને મળતો ભાગ તો નિશાને પાંચ ચોકલેટ મળે છે તો પાંચ ચોકલેટ ઉપર વાદળી રંગનું વર્તુળ કરવાનું છે ત્યારબાદ દિશાને મળતી ચાર ચોકલેટ ઉપર નારંગી રંગથી વર્તુળ કરવાનું છે અને સીમાને મળતી આઠ ચોકલેટ ઉપર જાંબલી રંગથી વર્તુળ કરવાનું છે અને બાકી વધેલ ત્રણ ચોકલેટ ઉપર કારા રંગથી વર્તુળ કરવાનું છે એટલે કે વર્તુળ કરવા માટે તમે રંગીન સ્કેચ પેનનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે જે દાખલા નંબર અગિયાર શીખ્યા તે પાઠ્યપુસ્તકમાં પાના નંબર ઓગણસાહીઠ ઉપર આ જ પ્રકારનો એક દાખલો આપેલો છે જે વિદ્યાર્થીઓએ કાર્યમાં ચોપડાની અંદર ગણવાનો છે હવે દાખલા નંબર તેર દિનુના શાકભાજીના ખેતરમાં નવ સરખા ભાગ પાડેલ છે એટલે કે શાકભાજીનું ખેતર છે તે ખેતરમાં નવ સરખા ભાગ પાડેલ છે અને નવવે ભાગની અંદર તેને જુદા જુદા પ્રકારની શાકભાજી ઉગાડે છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે આ દાખલો પાઠ્યપુસ્તક પાના નંબર અઠ્ઠાવન ઉપર આના જેવો જ એક બીજો દાખલો આપેલ છે જે પાઠ્યપુસ્તક પાના નંબર અઠ્ઠાવન ઉપરથી પણ આ પ્રકારનો દાખલો દરેક વિદ્યાર્થીઓએ કાર્યમાં ગણિતના ચોપડામાં ગણવાનો છે અને આ દાખલો હું અહીંયા સ્વાધ્યાયપુથીમાં ગણાવ તે દરેક વિદ્યાર્થી ધ્યાનથી સમજશે અને પછી પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકારનો દાખલો ચોપડામાં જાતે ગણવાનો રહેશે હવે જે વિદ્યાર્થીઓ જોડે સ્વાધ્યાયપુથી હોય તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાપોથી જરા ખોલીને બાજુમાં રાખજો કેમ કે અહીંયા ચિત્ર આપેલું છે અને બાજુના પેજ ઉપર પ્રશ્ન આપેલા છે માટે હવે આપણે સૌ પ્રથમમાં જોઈ લઈએ કે એને નવ ખેતરમાં નવ સરખા ભાગ પાડેલા છે જેમાં એક ભાગમાં એને મરચાંઓ આવેલા છે બીજા ભાગની અંદર બટાકા છે તો આપણે જોઈએ બટાકા ત્રીજા ભાગમાં પણ છે એટલે કે બે જુદા જુદા ભાગની અંદર બટાકા છે બટાકાના કુલ બે નવમાંથી બે ભાગ છે રીંગણ તો રીંગણ પણ નવમાંથી બે ભાગમાં રીંગણ છે પાલક તો નવમાંથી એક જ ભાગમાં પાલક છે અને ટામેટા તો નવમાંથી સવાલ એક ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ તો ખેતરના સૌથી મોટા ભાગમાં ખેતરના કુલ નવ ભાગ હતા એમાંથી સૌથી વધારે શાકભાજી તે કેટલા ભાગમાં વધારે શાકભાજી ઉગાડે છે તો આપણે જોયું હતું કે બટાકા બે ભાગમાં હતા રીંગણ પણ બે ભાગમાં હતા જ્યારે મરચાં અને પાલક એક એક ભાગમાં હતા અને ટામેટા ત્રણ ભાગમાં હતા એટલે સૌથી વધુ તેને ટામેટા ત્રણ ભાગમાં ઉગાડેલા છે તો આપણે જવાબ લખીએ ખેતરમાં સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે તો ખેતરના સૌથી મોટા ભાગમાં સૌથી મોટા ભાગમાં ટામેટા ઉગાડે છે કેટલો ભાગ તો તો ટામેટા ટામેટા કેટલા ભાગમાં હતા ખેતરના કુલ નવ ભાગમાંથી ત્રણ ભાગમાં તેને ટામેટા ઉગાડેલા હતા તો જવાબમાં આવશે ત્રણ છેદમાં નવ એટલે કે ત્રણ નવ માસ હવે આ આપણો જવાબ છે હવે આ જવાબનો આપણે અતિશંક્ષિપ્ત રૂપ શોધીએ નવ ત્રણ નવ માસ એટલે કે ત્રણ છેદમાં નવ આપણે ત્રણનો નો નવ આવે ત્યાં સુધી બોલીએ તો ત્રણ તરી નવ અંશમાં ગયા કંઈ જ નથી એટલે આપણે લખીએ એક અને છેદમાં ત્રણ વધે છે એટલે છેદમાં લખી શકાય ત્રણ તો કે એક તૃતીયાંશ ભાગ એટલે ખેતરના ત્રણ ભાગમાં તે એક તૃત્યાંશ એટલે કે ત્રીજા ભાગની અંદર તે ટામેટા ઉગાડે છે બીજો સવાલ ખેતરના તે કેટલા ભાગમાં બટાકા અને રીંગણ ઉગાડે છે તો ખેતરના કેટલા ભાગની અંદર તે બટાકા ઉગાડે છે તો બટાકા આપણે જોયું હતું કે ખેતરના નવ ભાગમાંથી કેટલા ભાગમાં બટાકા હતા તો નવમાંથી બે ભાગની અંદર બટાકા હતા એટલે નવમાંથી બે ભાગ તો કે બે નવમાં ભાગની અંદર બટાકા ઉગાડે છે અને રીંગણ તો રીંગણના કેટલા ભાગ હતા કેટલા ભાગમાં તેને રીંગણ ઉગાડેલા હતા તો રીંગણ પણ નવમાંથી બે ભાગમાં રીંગણ ઉગાડે છે એટલે કે બે નવમાંશ ભાગમાં તે રીંગણ અને બે નવમાંશ ભાગની અંદર બટાકા સરખા ભાગમાં ઉગાડે છે ત્રીજો ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચાં ઉગાડવામાં થયો છે તો ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચાં માટે થયો છે તો સૌ પ્રથમ આપણે પાલક જોઈએ તો ખેતરના કુલ કેટલા ભાગ પાડ્યા હતા નવ ભાગ પાડવામાં આવેલા હતા એ નવમાંથી કેટલા ભાગમાં પાલક હતું તો નવમાંથી ખાલી એક જ ભાગની અંદર તેને પાલક ઉગાડેલા હતા તો એક ભાગમાં પાલક હતા અને ખેતરના કુલ ભાગ હતા નવ એટલે કે એક નવમાંશ ભાગમાં પાલક હતું અને મરચાં તો મરચાં પણ કેટલા ભાગમાં ઉગાડેલા હતા તો મરચાં પણ તેને એક જ ભાગમાં ઉગાડેલા હતા એટલે કે કુલ નવ ભાગમાંથી એક ભાગમાં મરચાં હતા એટલે કે એક નવમાંસ ભાગ મરચાંનો હતો ખેતરમાં ઉગાડેલો બટાકાનો ભાગ કે બટાકા તો બટાકા કેટલા ભાગમાં હતા બટાકા બે ભાગમાં હતા બરોબર તો બટાકા ભાગ તો પાલક કેટલા ભાગમાં હતા પાલક એક જ ભાગની અંદર હતું પાલક એક ભાગમાં એક ભાગમાં ઉગા છે તો બટાકા બે ભાગમાં હતા અને પાલક એક જ ભાગમાં હતા તો બટાકાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલા ઘણો વધારે છે બટાકાનો ભાગ પાલકના ભાગ કરતા કેટલા ઘણો વધારે છે તો જોઈએ આપણે સીધું જ આપણને ખ્યાલ આવી જાય કે બટાકા બે ભાગમાં હતા જ્યારે પાલક એક જ ભાગમાં હતું એટલે કે પાલક કરતાં બટાકા બે ઘણા ભાગ ડબલ છે કેવા છે ડબલ ડબલ એટલે કે બમણા છે એ બમણાને બે ઘણા ભાગ કહેવાય બે ઘણા ભાગમાં બે ઘણા ભાગમાં બટાકા ઉગાડેલા છે કે બટાકાનો ભાગ બે ઘણો ભાગ પાલક કરતાં બે ઘણો ભાગ વધારે છે ઓકે તો વિદ્યાર્થીઓ અહીં આપણે દાખલા નંબર અગિયાર અને બાર સ્વાધ્યાયપોથીમાંથી શીખ્યા આ જ દાખલા નંબર અગિયાર અને બાર જેવા જ બે પ્રશ્નો જે પાઠ્યપુસ્તકમાં પાના નંબર અઠ્ઠાવન અને ઓગણસાઠ ઉપર આપેલા છે તો એ પાઠ્યપુસ્તકમાંથી પાના નંબર અઠ્ઠાવન અને ઓગણસાહીઠના પ્રશ્નો હોમવર્કની અંદર ગણિતના ચોપડામાં દરેક વિદ્યાર્થીઓએ ગણવા નીચે દાખલા નંબર તેરથી આપણે આના પછીના વિડીયોની અંદર શીખીશું પ્રણામ